મેઘરજના રાજપુર ગામે આવેલ પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં 3માંથી 2 ઓરડા નોન યુઝ, એક છે એ પણ જોખમી, 55 બાળકો જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુવિધાસભર શિક્ષણ મળે તે માટે કરોડોના ખર્ચે નવા નવા શિક્ષણ ભવન બન્યા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ આજે પણ જર્જરિત શાળાના ઓરડામાં જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. વાત છે મેઘરજ તાલુકાના અંતરિયા રેવા રાજપુર પ્રાથમિક શાળાની. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1-5 સુધીનો અભ્યાસ ચાલે છે. શાળાના કુલ 55 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રાથમિક શાળામાં કુલ 3 ઓરડા હતા, જેમાંથી 2 ઓરડા જર્જરિત હોવાથી નોન યુઝ કરીને પાડી દીધા છે. હાલ એક જ ઓરડામાં બેસી 2 શિક્ષકો ધોરણ 1-5ના 55 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. મહત્વનું એ છે કે રાજપુર પ્રાથમિક શાળામાં જે એક ઓરડો છે એ પણ જર્જરિત છે. ઓરડાના પતરા પણ ઉડી ગયેલા છે. દિવાલોમાં પણ મોટી મોટી તિરાડો પડેલી છે. પીવાના પાણીની ટાંકી પણ બિસ્માર હાલતમાં છે. રસોઈ ઘર પણ જર્જરિત છે. આમ ફક્ત એક ઓરડામાં બેસી તમામ 55 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે કયા સમયે દુર્ઘટના સર્જાય એ નક્કી નહીં માટે રાજપુર પ્રાથમિક શાળાના તમામ નવા ઓરડા તાત્કાલિક બને એવી ગ્રામજનોની માંગ છે. જયદીપ ભાટિયા, જેડેશ ટીવી, અરવલ્લી.